गुड मॉर्निंग, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ અને ઝી 24 કલાક સવારના મોટા સમાચારો સાથે હું ફાલ્ગુની। સૌથી પહેલા વાત કરીશું અમદાવાદમાં લાગેલી આફતની આગની। તો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં અતિ ભીષણ આગ લાગી છે। વિન્ઝોર રેલવે ફાટક પાસે આવેલી કેમિકલ કંપનીમાં આગની ઘટના બની છે। ફેઝ 2 માં 3 જેટલી કંપનીઓમાં વિકરાળ આગ લાગી છે। આગ અને બ્લાસ્ટના ધડાકા ઈસનપુર સુધી સંભળાયા। फायर विभागे ब्रिगेड कोल जाहिर करी दीधो छे। आग पर काबू मेळवा माटे 40 થી વધુ ફાયર ટેન્કર મંગાવવામાં આવ્યા છે। આ સાથે જ આસપાસના તમામ પાણીના જે સેન્ટર છે તેમને પણ અલર્ટ કરવામાં આવ્યા છે। તમામ ફાયર સેન્ટર પર અલર્ટ કરવામાં આવ્યા છે। ફાયર વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી ગયા છે। વટવા પોલીસો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે। અમદાવાદમાં વધુ એકવાર આગ લાગી છે। વટવા જીઆઈડીસીમાં અતિ ભીષણ આગ લાગી છે। 40 થી વધુ ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે। વિન્ઝોર રેલવે ફાટક પાસે આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી અને આ આગ પ્રસરી જતા વધુ વિકરાળ બની છે। ફેઝ 2 માં 3 જેટલી કંપનીઓમાં વિકરાળ આગની ઘટના બની છે। પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ આગ કેટલી વિકરાળ છે। તેના પર કાબૂ મેળવતા પણ સમય લાગી શકે છે। ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરી દીધો છે। આગ પર કાબૂ મેળવવા માટે 40 થી વધુ ફાયર ટેન્કર મંગાવવામાં આવ્યા છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા મૌલિક ધામેચા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મૌલિક, વટવા જીઆઈડીસીમાં જે આગ લાગી છે હાલની શું અપડેટ? જી બિલકુલ, અત્યારે હાલ જે રીતે અપડેટ મળી રહી છે કે મોડી રાત્રે વટવા જીઆઈડીસીના ફેઝ નંબર 2 માં એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી અને તે આગને અત્યારે હાલ અંશત રીતે કાબૂ મેળવી ચુકાયો છે। પરંતુ કહી શકાય કે બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો હતો અને ત્યારબાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। આસપાસના તમામ જે પાણી મેળવવાના સેન્ટરો છે તેના માટે ફાયર બ્રિગેડે અગાઉ જ અગમચેતીના ભાગરૂપે જાણ કરી રાખી હતી, સાથે સાથે ફાયર બ્રિગેડના અનેક સેન્ટરો છે તેને પણ એલર્ટ રાખવામાં આવ્યા હતા, જેથી કરી આ આગ જે છે તે વધુ ને વધુ લોકોમાં ના પ્રસરે અને આસપાસનો જે રહેઠાણ વિસ્તાર છે ત્યાં પણ આ આગ ના પ્રસરે। તેમ છતાં પણ માનવામાં આવી રહ્યું છે કે આ જે આગ છે તે આસપાસની અન્ય 3 કંપનીઓમાં ફેલાઈ ચૂકી હતી, એટલે 4 કંપનીઓ જે છે તે કેમિકલ કંપની સહિતના વસ્તુમાં આગ પ્રસરી ચૂકી હતી અને અત્યારે હાલ કરોડો રૂપિયાનું જે નુકસાન છે તે અંદાજો માનવામાં આવી રહ્યો છે કે થયું હોઈ શકે છે। સાથે સાથે હવે પોલીસ અને અન્ય જે લોકો છે ત્યાં આગળ છે કે કેમ તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે। આગામી દિવસોમાં એ પણ તપાસ કરવામાં આવશે કે અત્યારે હાલ જે આગ લાગી હતી તે માનવ સર્જિત આગ હતી કે કોઈ અન્ય કારણોસર આ આગ લાગી હતી। કારણ એટલું જ છે કે ગયા સમયમાં પણ પીપળજ રોડ ઉપર એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો, તેને પગલે આ આગના બનાવો જે છે તે દિવસે ને દિવસે અમદાવાદ વિસ્તારમાં વધી રહ્યા છે। તો હવે પોલીસ આ બાબતે ચોક્કસ તપાસ કરે અને ખરેખર સામે લાવે કે આ કયા પ્રકારની આગ હતી અને તેની પાછળનું કારણ શું હોઈ શકે। જી મૌલિક, આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારના દ્રશ્યો જ્યાં ભીષણ આગ લાગી હતી, હાલ જેના પર આંશિક કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આગે કેટલું નુકસાન કર્યું છે તેની ગવાહી આ દ્રશ્યો આપી રહ્યા છે। હજુ પણ ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં આ આગના કારણે જે બ્લાસ્ટ થયો તેના અવાજો પણ સંભળાયા હતા તેવી પણ માહિતી મળી રહી છે। 40 થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી, ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। એક જ ફેક્ટરીમાંથી આગ લાગી અને આસપાસની ફેક્ટરીમાં આ આગ પ્રસરી ગઈ છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે। આગ કયા કારણથી લાગી તે તો તપાસ બાદ જ સામે આવશે। આગ કુદરતી હતી કે માનવ સર્જિત હતી તે પણ તપાસમાં સામે આવશે, પરંતુ હાલ આગ લાગી છે, કરોડોનું નુકસાન થઈ ગયું છે। ઘટનાસ્થળ પરથી અમારા સંવાદદાતા આશકા જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, એમની પાસેથી વધુ વિગતો લઈશું। આશકા, હાલ ત્યાં કેવી પરિસ્થિતિ છે? જીઆઈડીસીના ફેઝ 2માં જે આગ લાગી છે ગોડાઉન હોવાની અત્યારે માહિતી મળી રહી છે, પરંતુ આગ એટલી વિકરાળ રીતે પ્રસરી છે કે 40 જેટલા ફાયર ફાઈટર અને પાણીના ટેન્કર મંગાવવામાં આવ્યા છે। પાણીના જે ટેન્કર છે તેને અન્ય જે વિસ્તારો છે તેમાં પણ ફાયર બ્રિગેડને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જે કોલ છે એ બ્રિગેડ કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ખૂબ મોટી આગ છે। તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે આગની અંદર જે કેમિકલ છે જે ખુદ એટલું જ્વલિત છે કે અહીંયા ઉભેલા તમામ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહ્યો છે। અને અત્યારે હાલ જે દ્રશ્યો છે આગ ધીરે ધીરે હજુ કાબુ આગ ઉપર સંપૂર્ણ
काबू नहीं मेळवी शकायो अने आग जे छे हजु कंट्रोल में नहीं आई। 40 जिला फायर फाइटर हता छता पण हजु सुधी आग पर काबू नहीं मेळवायो। फायर मेजर कॉल तरीके आ कॉल आग ने डिक्लेर करी छे। आसपासना तमाम पाणी ना जे सेंटरो छे तेने एलर्ट पण करवामां आव्या छे। जरूरियात प्रमाणे पाणीना टेन्करो हजु पण अहींया मंगावामां आवी रह्या छे। खास करीने बे एम्ब्युलन्स पण मंगावामां आवी छे। हवे आ आगमां कोई जानहानि થઈ છે કે નહીં એ જોવાનું છે, પરંતુ અત્યારે હાલ પ્રાથમિક આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે હજુ પણ આ ધુમાડા એટલા બધા નીકળી રહ્યા છે આગમાંથી। હજુ પણ આ દ્રશ્યોમાંથી તમને દેખાશે કે ખાસ આ આગ જે હજુ પણ દેખાઈ રહી છે, ખાસ કરી અને અહીંયા આગમાં જેના કારણે લોકો કેટલા લોકોના જીવ ગયા છે કે કોઈ ઘાયલ છે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ આગ હજુ પણ કાબુ નથી મેળવાયો અને આગ પર હજુ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કામગીરી ચાલી રહી છે। જે અંદર ગોડાઉન છે, જે કેમિકલ રાખવામાં આવ્યું હશે, ખૂબ જ જ્વલિત અને એ રીતનું છે કે જેના કારણે હજુ પણ અહીંના વિસ્તારમાં ધુમાડા દેખાઈ રહ્યા છે અને અહીંયા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। ફાલ્ગુની, આજકા આગ કયા કારણથી લાગી હતી તેની કોઈ માહિતી મળી છે? તમારે ફાયર વિભાગના કોઈ અધિકારીઓ સાથે કે કર્મચારીઓ સાથે વાત થઈ છે? હજુ સુધી કયા કારણથી આગ લાગી હોય તે જાણવા નથી મળી રહ્યું। મોડી રાતની ઘટના છે, રાત્રે 1 વાગ્યા પછીની આ ઘટના છે, એટલે હજુ કારણ અકબંધ છે। ફાયરના અધિકારીઓ જોડે વાત થઈ પણ એ લોકો પણ હજુ આગનું કારણ નથી કહી રહ્યા। તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે, જે આગના ધુમાડા જે ગોડાઉનમાંથી નીકળી રહ્યા છે એની પછી એ સહિતના 2-3 ગોડાઉનમાં સળંગ એ આગની અસર જોવા મળી છે। એટલે કારણ શું છે હજુ નથી ખબર પડી। કોઈ જ્વલિત પદાર્થના કારણે આગ લાગી છે, શોર્ટ સર્કિટ છે, કયા કારણથી આગ લાગી છે હજુ સુધી જાણવા નથી મળી રહ્યું। જો કે આ જે વટવા જીઆઈડીસીનો ફેઝ 2 છે ત્યાં જે આગ લાગી છે ગોડાઉન હતું એવું અત્યારે હાલ ફાયર બ્રિગેડના જવાનો કહી રહ્યા છે। તેમનું કહેવું છે કે જેની અંદર પદાર્થ રાખવામાં આવ્યો હતો, જે કેમિકલ હતું એ ખૂબ જ જ્વલિત હતું અથવા ખૂબ જ નુકસાનકર્તા છે, જેના કારણે હજુ એ એરિયામાં ફાયર બ્રિગેડને કામગીરી કરવામાં તકલીફ પડી રહી છે અને હજુ આગ પર કાબુ મેળવતા ઘણો સમય લાગશે। કારણ કે હજુ જે તમે દ્રશ્યોમાં જુઓ છો કે બીજો માળ જે ગોડાઉન કે ફેક્ટરી જે છે એનો બીજો માળ છે ત્યાં હજુ પણ આગના દ્રશ્યો તમને જોવા મળશે। જે આગ છે હજુ પણ થોડી અંદર ચાલુ હોય અને હજુ પણ કામગીરી તો ફાયર બ્રિગેડ દ્વારા ચાલી જ રહી છે, એટલે આગ ઉપર હજુ કાબુ મેળવતા ઘણો સમય લાગી જશે। અત્યારે હાલ આ જે વિસ્તાર છે, જે આગ લાગી છે વિસ્તારમાં, કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી કરવામાં આવી રહી, કારણ કે અહીંયા જે વાત આ ધુમાડાના કારણે જે નુકસાન થાય હેલ્થને અને ખાસ કરીને પબ્લિકને જે શ્વાસ લેવામાં પણ અત્યારે હાલ તકલીફ પડે એટલું જ્વલિત આ કેમિકલ કે પદાર્થ હશે। જી, આજકા સવાલ એ થાય કે જ્યાં આગ લાગી છે ત્યાં આસપાસ કેવી ફેક્ટરી આવી છે, આ કેવો વિસ્તાર છે? જે ચોક્કસથી અહીંયા જે થોડા લોકો છે જે આગ જોવા આવ્યા છે એમને જ પૂછીએ, અહીંના જ લોકો હોય તેવું લાગી રહ્યું છે। એમની જોડે વાત કરીએ કે આ સેની ફેક્ટરી હતી, શું હતું? તમે અહીંયા જ છો છો? આ સેની ફેક્ટરી છે, શું હતું અહીંયા આ જે આગ લાગી છે? હા, એ સેની ફેક્ટરી હતું, કેમિકલ ફેક્ટરી, વાત કરો તમે સેની કેમિકલ બનાવે, કેમિકલ બનાવે છે, ખબર નહીં, સામની કંપની છે, બરાબર, અમારી પ્લાસ્ટિક ની કંપની છે, આ છે તો આ જે જગ્યાએ આગ લાગી ઉભો રોડ લાગ્યો આખા જગ્યાએ અને હજુ પણ અહીંયા કેવી તકલીફ પડી રહી છે? હજુ પણ બધી ગુગળામણ ને એવું થઈ રહ્યું છે, અને 2 કિલોમીટર સુધી બધા સાધનો બી સડકી ગયા છે। ફાલ્ગુની, અહીંયા જે સ્થાનિક સામેની ફેક્ટરીના જે જમાદાર છે તેમને પણ ખબર નથી કે આ આગ કયા કારણસર લાગી છે અને આ આગ અંદર જે લાગી છે ત્યાં કયું કેમિકલ હતું, પણ હા, કોઈ કેમિકલ બનાવવામાં આવતું હતું, તેનો સંગ્રહ કરવામાં આવતો હતો એવું તે કહી રહ્યા છે। તે એટલું જ કહી રહ્યા છે કે જે આગ હતી એટલી વિશાળ હતી કે એ જે દ્રશ્યો છે એ ફેક્ટરી અથવા એ ગોડાઉનમાંથી લાગી અને સીધા રોડ સુધી ફેલાઈ હતી અને ઘણા વાહનો પણ સળગી ગયા છે। તમે જુઓ છો કે એની બાજુની ફેક્ટરીનો આ ગેટના દ્રશ્યો જે તમે જોઈ શકો છો કે બાજુની ફેક્ટરીનો જે મેઇન ગેટ છે તેને જે રીતનું નુકસાન થયું છે તે જોતા જ તમને ખબર પડી જશે કે આ કેટલી વિકરાળ હતી અને કઈ રીતે એની અસર થઈ છે। અને તેમણે પણ કીધું કે હજુ આ વિસ્તારમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, ગુગળામણ થઈ રહી છે, એના આધારે ખ્યાલ આવી જાય છે કે જે પણ કેમિકલ હશે અથવા જે પણ બનતું હશે, જેનો સંગ્રહ થતો હશે આ ફેક્ટરી કે ગોડાઉનમાં, તે ખૂબ જ જ્વલિત અને ખતરનાક હશે હેલ્થ માટે
માટે કારણ કે એના સડગ વાથી આ વિસ્તાર ફેઝ ટુ જીઆઈડીસી વટવાનો જે ફેઝ ટુ વિસ્તાર છે તે સમગ્ર જગ્યાએ અત્યારે હાલ તકલીફ પડી રહી છે. અહીંયા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પણ પબ્લિકને અહીંયાથી નીકળતા રોકવામાં આવી રહી છે અને હજુ પણ આ ધુમાડા વધી રહ્યા છે ધીરે ધીરે. જેમ કહી શકાય કે હજુ આખો દિવસ લાગી જશે આગ પર કાબુ મેળવતા, કારણ કે હજુ 40 ફાયર ફાઈટર આવ્યા હોવા છતાં પણ આગ પર કાબુ નથી મેળવી શકાયો. એટલે ખૂબ વિકરાળ છે. ફાયરે પણ આ કોલને મેજર કોલ તરીકે ડિક્લેર કર્યો છે. તમામ સેન્ટરોને એલર્ટ કરવામાં આવ્યા છે કે વોટર ટેન્કરની જરૂર પડશે તે મંગાવવામાં આવશે. એટલે જે રીતની આગ છે તે જોતા લાગી રહી છે. ફરી એક આ દ્રશ્ય બતાવશ કે હજુ ફાયર બ્રિગેડની જે ગાડીઓ ઊભી છે, હજુ વોટર ટેન્કર મંગાવવામાં આવી રહ્યા છે અને કામગીરી ચાલી જ રહી છે. પરંતુ હજુ જે ફેક્ટરી છે જ્યાં આગ લાગી છે ત્યાં જે ફ્લોર છે ત્યાં આગળ હજુ આગની જ્વાળાઓ દેખાઈ રહી છે. ધુમાડાની અંદર આ એટલો ધુમાડો થઈ ગયો છે કેમિકલના કારણે, જેના કારણે ફાયર બ્રિગેડને તે આગને કાબુ મેળવવા માટે તકલીફ પડી રહી છે. કારણ કે ખૂબ જ્વલિત છે, આંખો બળી રહી છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહ્યો છે. એટલે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ કામગીરી કરવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે તમને ફાલ્ગુની. આજકાલ આપણી પાસે અહેવાલ એવા પણ આવ્યા છે કે આગ અને બ્લાસ્ટના જે ધડાકા છે ઈસનપુર સુધી સંભળાયા હતા, તો આના પરથી કહી શકાય કે આગની તીવ્રતા ઘણી જ વધારે હોઈ શકે. જે ચોક્કસથી જે આગ આ કેમિકલ છે, જેમ તમને ખ્યાલ હશે કે પીરાણામાં જે એક આગ લાગી હતી હમણાં થોડા સમય પહેલાં, જેમાં 12 લોકો સળગીને ખાક થઈ ગયા હતા, એ આગમાં એ પણ એક કેમિકલની ફેક્ટરી હતી. ખૂબ જ જ્વલિત કેમિકલ બનાવવામાં આવતું હતું, ગેરકાયદેસર કેમિકલ બનાવવામાં આવતું હતું, સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યારે અહીંયા પણ જે કેમિકલ છે જે આગ લાગી ત્યારે બ્લાસ્ટ થયા હતા અને તેના ધડાકા ચોક્કસથી આજુબાજુના વિસ્તારોમાં એટલે ઈસનપુર સુધી સંભળાયા હતા. કારણ કે આ જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની અસર અન્ય આજુબાજુની તમામ ફેક્ટરીઓમાં થઈ છે અને તે ફેક્ટરીમાં એટલી બધી અસર થઈ છે કે તેના મેઇન ગેટના મેં દ્રશ્યો તમને બતાવ્યા કે ત્યાં સુધી નુકસાન થયું છે. અને આ જે બ્લાસ્ટ હશે જે કેમિકલ, એટલે એક ફેક્ટરી નહીં પરંતુ એ આગ ધીરે ધીરે બીજી ફેક્ટરીઓમાં પસરી છે અને બીજી જે ફેક્ટરીઓ છે અહીંયા જેમણે જણાવ્યું, આપણે જે સ્થાનિક જોડે વાત કરીએ એમણે કે પ્લાસ્ટિકની ફેક્ટરી હતી, એટલે પ્લાસ્ટિક કેમિકલ એ બધું મિક્સ થતાં ચોક્કસથી બ્લાસ્ટ થયા છે અને આજુબાજુના વિસ્તારમાં સંભળાયા છે. અને જે રીતની હજુ પણ દ્રશ્યોમાં આગ જોવા મળી રહી છે એ વખતે લાગી જ રહ્યું છે કે મોડી રાત્રે જ્યારે 1 વાગ્યાના સુમારે જ્યારે આગ લાગી હશે ની ઘટના બની હશે ત્યારે જ 15 ગાડીઓ મંગાવવામાં આવી હતી ફાયરની. એટલે આગ કેટલી વિશાળ હશે અને કેટલા ઝડપથી તે પ્રસરી રહી હશે અને કેવા બ્લાસ્ટ થયા હશે કલ્પના આપણે અત્યારથી આ દ્રશ્યો ઉપરથી કરી શકીએ છીએ ફાલ્ગુની. આજકાલ સવાલ એ પણ છે કે આ આગના કારણે બ્લાસ્ટ થયો તો આસપાસની કોઈ ફેક્ટરીના કાચ તૂટી ગયા હોય એવા કોઈ દ્રશ્યો આપે જોયા છે? જી ચોક્કસથી. અહીંયા ફાલ્ગુની જે છે ખૂબ મોટી ફેક્ટરીઓ આવેલી છે. અહીંયા પ્લાસ્ટિક અને જે કપડાં ઉપર થતા કેમિકલના વધારે પડતી ફેક્ટરીઓ અહીંયા હોય છે. તેના કારણે જે ફેક્ટરીઓની મશીનરી એટલી હેવી હોય છે કે કાચ તો નથી હોતા પરંતુ ચોક્કસથી જે રીતે આપણે બિરાડાની મેં તમને વાત કરી કે એ વખતે પણ આગ લાગી ત્યારે ખાસ કરી અને આજુબાજુના દુકાનોના શટર પણ વળીને તૂટી ગયા હતા, એ બ્લાસ્ટની અસર એટલી બધી હતી. અત્યારે આ તમે જોઈ શકો છો, અત્યારે તમને દ્રશ્યો દેખાય છે કે એ આગ એક ફેક્ટરી છોડીને લાગી છે પરંતુ કેટલી વિકરાળ હશે કે બીજી ફેક્ટરીની બાજુ બહાર પાર્ક કરેલા સાધનો સળગી ગયા છે. બ્લાસ્ટ કેટલો વિશાળ હશે કે એના કાચ પણ તૂટી ગયા છે. દ્રશ્યો તમે જોવો છો, અત્યારની લાઇનમાં આવેલી તમામ ફેક્ટરીઓના દરવાજા, તેના વ્હીકલ બધું જ નુકસાન થયું છે. એટલે ચોક્કસથી જે નુકસાન છે ખૂબ મોટા પ્રમાણમાં થયું છે આગના કારણે. આ જે દ્રશ્યો તમે જોવો છો કે દરવાજા હજુ તૂટી ગયા છે, ત્રીજી ફેક્ટરી સુધી તેની આગની અસર દેખાય છે. જે તમે બારીમાં આ દ્રશ્યો જોશો કે એ ફેક્ટરીની એક બારીમાંથી તમને અંદરની આગ હજુ પણ જોવા મળશે. એટલે હજુ એ આગ ક્યાં ક્યાં પસરી છે એ શોધવાની કામગીરી ફાયર બ્રિગેડ કરી રહી છે. મારા કેમેરામેનને કહીશ કે આગળ જે ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલી રહી છે એ પણ તમને બતાવશે કે હજુ એ કામગીરી ચાલી રહી છે. ધુમાડાના કારણે તે લોકોને તકલીફ પડી રહી છે અને ચોક્કસથી તમે જણાવ્યું એ પ્રમાણે એટલા વિશાળ બ્લાસ્ટ થયો હતો એ વખતે કે આજુબાજુના વિસ્તારોમાં તો સંભળાયો હતો પરંતુ અહીંયા ઘણી બધી ફેક્ટરીઓને નુકસાન કર્યું છે, ઘણા બધા વાહનોને નુકસાન કર્યું છે ફાલ્ગુની. આજકાલ આગ આશરે કેટલા વાગે લાગી હોઈ શકે અને ફાયર બ્રિગેડને ક્યારે કોલ મળ્યો હતો તેની કોઈ માહિતી મળી છે?
ચોક્કસ થી ફાયર બ્રિગેડ ના જવાન જોડે જયારે મારી અહીંયા આવ્યા તરત જ વાત થઈ ત્યારે એમણે જણાવ્યું હતું કે મોડી રાત એટલે 1:30 વાગ્યા થી રાતના 1:30 થી લઈ અને 2 વાગ્યા સુધીના આ કોલ હતો. જ્યારે કોલ આવે ત્યારે જ આગની ગંભીરતા વધારે સમજાઈ હતી, કારણ કે વટવાના જીઆઈડીસીમાં આગ લાગી હતી. તેના કારણે આ જે ગંભીરતા ખૂબ વધારે જણાઈ અને તે વખતે જ 15 ગાડીઓ મોકલી દેવામાં આવી હતી, સાથે 2 એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી હતી. હજુ સુધી એ જાણવા નથી મળી રહ્યું કે જે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી એટલે કોઈ ઇન્જર્ડ છે કે કોઈ ઘાયલ છે કે એ હજુ જાણવા નથી મળ્યું. પરંતુ ચોક્કસ રાતના મોડી રાતના આગ લાગી એટલે કદાચ જાનહાનિ ન થઈ હોય અથવા કોઈ ઈજા ન થઈ હોય એવું પણ બની શકે છે. પરંતુ આગની ગંભીરતા જોઈને ફાયર બ્રિગેડે તે વખતે જ 15 ગાડીઓ અને વોટર ટેન્કર મોકલ્યા હતા, સાથે જ અન્ય જે સેન્ટરો જે નજીકના ફાયર સ્ટેશનો તે લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા. એટલે આ ખૂબ વિશાળ હતી અને ફાયર બ્રિગેડે પણ આને ફાયર મેજર કોલ તરીકે ડિક્લેર કર્યો હતો. એટલે ખૂબ ગંભીરતાપૂર્વક કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તરત જ, જેના કારણે અત્યારે હાલ આગ પર થોડો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ જે દ્રશ્યો એક પછી એક જોવા મળી રહ્યા છે કે માત્ર એક ફેક્ટરીમાં લાગેલી આગ અન્ય 4 થી 5 ફેક્ટરીઓને નુકસાન કર્યું છે, તેની બહાર પડેલા વ્હીકલને પણ નુકસાન થયું છે. અત્યારે હજુ પણ રાતના 1 વાગ્યાથી લઈને અત્યારે સવારના 7 વાગવા આવ્યા છે ત્યાં સુધી કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે હાલ ચાલી રહી છે. એટલે હજુ આગ પર કાબૂ નથી મેળવાયો એટલે આગ ખૂબ જ મોટી હતી એ સ્પષ્ટ સાબિત થાય છે. ફાલ્ગુને, આજકાલ આપણી પાસે જે ડેટા છે તેના પ્રમાણે અમદાવાદમાં 10 મહિનામાં આગની મોટી 8 ઘટનાઓ બની છે. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ હોય, રવિવારે શ્યામસુંદર કોમ્પ્લેક્સમાં લાગેલી આગ હોય, પિરાણામાં લાગેલી આગ અને હવે વટવા જીઆઈડીસીમાં આગ લાગી છે. તો મતલબ ફાયર સેફટીનું શું, કારણ કે આ એવી જગ્યા છે કે જ્યાં ફાયર સેફટી ખાસ હોવી જોઈએ, કેમિકલ જ્યાં જ્વલનશીલ પદાર્થો રાખવામાં આવે છે, તો આગનું કારણ શું હોઈ શકે અને વારંવાર જે આગની ઘટનાઓ બને છે તો એના પાછળ જવાબદાર કોણ હોઈ શકે? જે ચોક્કસથી ફાલ્ગુની તમે કીધું એ પ્રમાણે એક પછી એક મોટી મોટી આગની ઘટનાઓ બની છે. છેલ્લા 10 મહિના અથવા 8 મહિનામાં એટલી મોટી ઘટનાઓ આગની બની છે કે જેમાં ઘણા નિર્દોષોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. અને તમે જે કહ્યું એ પ્રમાણે આગનું કારણ તો ચોક્કસથી તમામ બેદરકારી ક્યાંક ને ક્યાંક જે ફેક્ટરી માલિક હોય અથવા જે હોસ્પિટલના ઓનર્સ હોય તમામની રહેતી હોય છે, બીજી તરફ તંત્રની પણ છે. કેમ કે તે લોકો ચેક નથી કરતા કે ફાયર સેફટીના સાધનો છે કે નહીં, અને કાયદેસર પરમિશન લઈને કેમિકલનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે કે કાયદેસર રીતે કેમિકલ બનાવવામાં આવી રહ્યું છે, તમામ વસ્તુ જાણ્યા વગર જાણવામાં નથી આવતી. અને જ્યારે ઘટના બને છે ત્યારે નિર્દોષ લોકોના જીવ ગુમાય છે. જેમ કે શ્રેય હોસ્પિટલની વાત કરીએ તો શ્રેય હોસ્પિટલમાં જે હોસ્પિટલના સંચાલક અને તંત્રની ભૂલના કારણે ખાસ કરી અને 8 લોકોના જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ જ્યારે પિરાણાની આગની વાત કરીએ તો જ્યારે આગ લાગી ત્યારે તેમાં પણ જે કેમિકલ હતું એ છલેતું ગેરકાયદેસર રીતે તેનો સંગ્રહ થતો હતો અને તે આગમાં 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જે નિર્દોષ હતા, જેમાં એક બાળ મજૂર પણ હતો. અને આજે જ્યારે આગ લાગી છે એટલી વિશાળ છે કે એક નહીં બે નહીં પરંતુ અનેક ફેક્ટરીઓ જે લાઇનમાં આવેલી છે તેને નુકસાન કર્યું છે. હવે આમાં કોઈએ જીવ ગુમાવ્યો છે કે નહીં જોવાનું રહેશે. અને બીજી તરફ આ આગ લાગવાનું કારણ શું હતું, કઈ બેદરકારીના કારણે આટલી મોટી ઘટના બની એ પણ એક તપાસનો વિષય રહેશે. ફાલ્ગુની, આજકાલ તમારી આસપાસ જે લોકો છે તેમાંથી કોઈ કોઈ ફેક્ટરીના માલિક કે કોઈની સાથે વાત થઈ શકે અને જો ઘટનાની જાણકારી મળી શકે? ફાલ્ગુની, અત્યારે હાલ તમે જોયું કે પહેલાં જ આપણે એક સ્થાનિક સાથે વાત કરી, પરંતુ હજુ સુધી અહીંયા એનો ફેક્ટરીનો કોઈ માલિક કે તેના આગના લાગવાના કોઈ કારણ અંગેની કોઈ જ માહિતી હજુ સુધી મળી નથી રહી. કોઈ અહીંયા દેખાઈ નથી રહ્યું, માત્ર ફાયર બ્રિગેડના જવાનો કામગીરી કરી રહ્યા છે. કારણ કે આ એરિયામાં અત્યારે હાલ કોઈને પ્રવેશ કરવા નથી દેવામાં આવી રહ્યો. એરિયા જે કેમિકલ મેં તમને અગાઉ પણ જણાવ્યું કે એટલું જ્વલિત છે કે જેના કારણે આગ પણ પ્રસરી છે, સાથે જ અહીંયા જે ધુમાડો છે તેના કારણે નુકસાન થઈ રહ્યું છે, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એટલા માટે અહીંયા ફાયર બ્રિગેડ દ્વારા અને પોલીસ દ્વારા કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવા નથી દેવામાં આવ્યો. એટલે હજુ સુધી ફેક્ટરીના માલિક કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત થઈ શકી નથી. જી જી, આજકાલ આપ જોડાયેલા રહેશો, આપણી પાસેથી સતત અપડેટ્સ લેતા રહેશું. તો અમદાવાદની વટવા જીઆરડીસીમાં અતિ ભીષણ આગ લાગી છે. વિન્ઝો રેલવે ફાટક પાસે આવેલી એક કેમિકલ કંપની હતી જેમાં વિકરાળ આગની ઘટના બની. મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ આ આગ લાગી અને આ આગ કેમિકલના કારણે આસપાસની ફેક્ટરીમાં પણ પ્રસરી ગઈ. જે દ્રશ્યો સામે આવ્યા છે
તે આગનો ચિતાર આપે છે. હાલ આગને આગ પર કાબુ મેળવવાની કામગીરી પણ ચાલી રહી છે. અમદાવાદમાં આફતની આગની વાત કરીએ તો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં હાલ આગ લાગી છે. 2020ની વાત કરીએ, ચાર ફેક્ટરીમાં આગની ઘટના, 26 લોકોના મૃત્યુ. પિરાણા પીપળેજ રોડ પર આગથી 12 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં 10 મહિનામાં આગની 8 મોટી ઘટનાઓ બની. આ 8 મોટી ઘટનામાં કુલ 39 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલની જો વાત કરીએ, અમદાવાદની વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે. થોડા ટાઈમ પહેલા પિરાણા પીપળજ પર જે આવેલું છે ત્યાં પણ આગ લાગી હતી. 12 લોકોના અહીં મૃત્યુ થયા હતા. શ્રેય હોસ્પિટલના અગ્નિકાંડમાં 8 લોકોના મૃત્યુ થયા હતા. આઈસીયુમાં આગ લાગી હતી. નારોલમાં ફેક્ટરીમાં આગના કારણે 8 લોકોના મૃત્યુ થયા હતા. ધોળકાની વિશાલ ફેબ્રિક્સમાં આગથી 6 લોકોના મૃત્યુ થયા હતા. તો ઓઢવમાં લોટલ લેબલ ઇન્ડસ્ટ્રીઝમાં આગથી 3ના મૃત્યુ થયા હતા. રવિવારે બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં પણ આગના કારણે કરોડોનું નુકસાન થયું હતું. શ્રેય હોસ્પિટલનો અગ્નિકાંડ તો હજી સુધી કોઈ નહીં ભૂલી શક્યું હોય.